નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતની ખેતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેતીનો વિકાસ એ જ એ અંતર્ગત આજે ગુજરાતના પ્રગતિશીલ ખેડૂત અને જેઓ ઘણા સમયથી ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે તેમને આગળથી આપણે અજમાસ્ત્ર કેવી રીતે બને તેના વિશે માહિતી મેળવીશું તો સૌ આપણે ખેડૂત મિત્રનો પરિચય લઈએ નમસ્કાર ખેડૂત મિત્ર નમસ્કાર આપનું નામ જણાવો જગદીશભાઈ બાબુભાઈ તળાવિયા અને આપનું સરનામું જણાવો ખેડૂત મિત્રોને ને વંડા તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી અને આપનો મોબાઈલ નંબર એક ખાસ જણાવો ખેડૂત મિત્રો ને નવ્વાણું જીરો એટલે કે ઓર્ગેનિક ખેતી કરવા માટે એટલે કે પ્રાકૃતિક ખેતી કરવા માટે અજમાસ્ત્ર એક ખૂબ સારામાં સારી પ્રાકૃતિક દવા છે વિવિધ પાકો અંદર આપણે એમનો ઉપયોગ કરી પ્રત્યક્ષ રીતે મેળવીએ હવે ખેડૂત મિત્રોને જણાવો કે અજમાસ્ત્ર બનાવવા માટે કઈ કઈ વસ્તુની જરૂરિયાત પડશે

ત્યારબાદ શું લેશું આપણે હળદર છે આ હળદર લેવાની બરાબર તો હળદર આ રીતના લેવાની કે પછી આને ખાંડવાની છે દળેલી ત્યાર હોય ને એ આપણે હાલે બરોબર અને તો અથવા તો મારી પાસે દળેલી એટલે નથી ને એટલે તમે આ ગાંઠી આ લઈને આને ખાંડી નાખશો બરાબર આ કેટલી લેવાની છે મિત્રોને જણાવો 500 ગ્રામ આ પણ 500 ગ્રામ લેવાની એટલે કે કુલ કેટલી વસ્તુ જોશે આપણે આ અજમાસ્ત્ર બનાવવા માટે 500 હળદર હા 500 અજમા હા અને 500 ઇ ઓકે આ ત્રણેય વસ્તુ 500 500 ગ્રામ જોઈશે અને આ તમે જોઈ શકો છો આ પાંચ આ ત્રણેય વસ્તુ એટલે કે આ છે હિંગ આ છે અજમા અને આ છે હળદર આ ત્રણેય વસ્તુ 500 500 ગ્રામ આપણે વજનમાં લેવાની છે અને પાણી કેટલું લેવાનું છે આ દ્રાવણ બનાવવા માટે 50 લિટર એટલે કે અજમાસ્ત્ર બનાવવા માટે 50 લિટર પાણીની અંદર 500 ગ્રામ હિંગ પાંચસો ગ્રામ હળદર અને પાંચસો ગ્રામ આપણે અજમા ગમે એવી હોય લઈશું અઢી નાખવાનું અને પ્રતિપંપે કેટલું નાખવાનું રહેશે અઢીસો એમ હવે આ વસ્તુ આપણે તૈયાર થઈ ગયું રો મટીરિયલ બરાબર આ દ્રાવણ બનાવવા માટેનું હવે તો આ બને કઈ રીતના એની પ્રોસેસ તમે જણાવો process માં હવે આ ચાર અને ખાંડી નાખી આ બે વસ્તુ બરોબર બે વસ્તુ ખાંડવાની બરાબર ખાંડી માં ખાંડી નાખ્યો આખડે ખાંડી તમને દેખાડું આ બે વસ્તુ ખાંડી નાખવાની પછી પછી હું પ્રોસેસ કરવાની ખાંડી નાને પાણીના કેરબામમાં નાખી દેવાની પચાસ લિટરના કેરબામમાં હા એટલે કે પચાસ લિટર નો પાણીનો જે કેરબો હોય એમાં આ ત્રણેય વસ્તુ એડ કરી દેવાની હા પછી 7 દિવસ પલળવા દેવાની એટલે કે 7 દિવસ પલળવા દેવો અને દરમિયાન કઈ એને હલાવવાની કે એવું કઈ કરવાનું હલાવવાની એટલે તૈયાર થઈ જશે થાય બરાબર સાત દિવસે તૈયાર થઈ જશે હવે તૈયાર થયું એના આધાર ઉપરથી આપણને ખ્યાલ આવી જાય અંદાજ આવી જાય છે સ્મેલ આવે એવી સ્મેલ આવવા મળે એટલે કે અજમાસ્ત્ર આપણને તૈયાર થઈ ગયું એ ખ્યાલ આવી જાય અને આ અજમાસ્ત્ર દ્રાવણ બની જાય પછી એનો કલર કેવો હોય છે પીળા કલર ઓકે પીળો કલર થઈ જાય છે હો તૈયાર થઈ ગયા બાદ બરાબર અને તાત્કાલિક જેને જોતું હોય એને ઉકાળવું પડે બરાબર તાત્કાલિક હવારે એને વાપરવું હોય બીજે દી ત્રીજે એટલે કે બીજે દી ત્રીજે દી જેવું થાય બરોબર તો ઉકાળવું પડે એને એને ઉકાળવાનું કેટલો સમય ઉકાળવાનું પંદર લીટર ના ડબ્બા નાખી દેવાનું આ બધું અને એને પોણો ડબ્બો રે ત્યાં લાગી ઉકાળવાનું બરોબર ઓકે પછી એને પચાસ લીટર ના પાણી નાખી દેવાનું એટલે કે જેને તાત્કાલિક જરૂરિયાત હોય એના માટે બાકી તો આ તો આ તમને આ માપ બતાવ્યું છે પણ જેને જેટલી વપરાશ હોય ને એ પ્રમાણે ઘટાડી નાખવાની કોન્ટેક્ટ હા એ તો માપ વધ ઘટ કરી શકાય વધારે એટલું બધું હોય આ તો અમારે જાજી જરૂર છે એટલે અમે આ જાજુ બનાવ્યું છે હવે આ જે દ્રાવણ આપણું તૈયાર થઈ જાય પછી એને આપણે મોલાયતમાં ઉપયોગ કરવો હોય તો કયા કયા મોલાતમાં એટલે કે કયા કયા પાકની અંદર આપણે એનો ઉપયોગ કરી શકીએ કયા પાકમાં આનો ઉપયોગ કરી શકીએ અને ઉપદ્રવ વધુ લાગતો હોય કુકડનો આ કુકડનો કુકડમાં સારામાં સારું રિઝલ્ટ આનું છે અજમાસ્ટર સારામાં સારું સસોર્ટ રિઝલ્ટ સસોટ રિઝલ્ટ કુકડ હોય એ કપાસમાં કુકડ હોય તો આલશે તમે એમાં અને મરસીમાં હોય તો એ કામ આપશે ને બધા પાક ની અંદર કુકડ હોય તો એમાં ખુબ સારું દેખાડ્યું હતું કે કઈ રીતનું કુકડ નાબુ છો બધું આ જ વસ્તુ વાપરી હતી સાસ અને ગોળ અજમાસ્ત્ર નો તમે ઉપયોગ કર્યો તો બરાબર પ્રતિ પંપ માં કેટલું દ્રાવણ નાખવાનું રહેશે અઢીસો એમ એલ અઢીસો એમ આપણે નાખવાનું પંદર લિટર ના પંપ ની અંદર આપણે અઢીસો એમ એલ નું દ્રાવણ આપણે નાખીશું અને પછી તેનો આપણે મોલાતમાં ઉપયોગ કરીશું તો આવા નાની મોલાત હોય તો કેટલું નાખવાનું દ્રાવણ એ જણાવો દોઢસો એમ થી ચાલુ કરવાનું બરોબર પછી ધીમે ધીમે વધારતું જવાનું હા ઝીણી મોલાતમાં નહીં સાટવાનું ઝીણી મોલાતમાં નહીં સાટવાનું પછી ત્રીસ દિવસ ની થાય ટીકુડે સટાય હા એટલે કે પછી મોટી મોલાત થતી જાય એમ આપણે એનું પ્રમાણ વધારતું જવાનું અને નોર્મલી સામાન્ય રીતે મોટી મોલાત હોય તો પંદર લીટરના પંપની અંદર આપણે

મારી દેવી પર હા બાકી નોર્મલ તો 15 20 દિવસ જ મારો છે હા ફરક 25 દિવસ એ જાય એવું કઈ ન હોય એટલે કે મોલાતમાં હવા હોય અને મોલાત સારી હોય તો પછી હોય તો પછી કઈ ધોડા થોડું કરે ભાઈ નહીં નહીં ઈ વાત તમારી ખૂબ સરસ છે કઈ ખોટે ખોટું ધોડાતું નહીં અને તમે આ દ્રાવણ કેટલા સમયથી બનાવી રહ્યા છો તમે અજમાસ્ત્ર અને જીવામૃત કે જીવામૃત કે આકડા નું દ્રાવણ વગેરે બનાવો છો તો એનું એનું પરિણામ કેવું તમારી ઓર્ગેનિક ખેતી માં સારું રિઝલ્ટ આવે રિઝલ્ટ સારું આવે છે અને મોલાજ સારી રહી છે સારી સારી તો બધા બતાવ્યું છે આપણે વિડીયોમાં અને એક તમે એક વિશેષતાના ભાગરૂપે એક તમે લીંબુનું એન્ઝાઇમ પણ બનાવ્યું હતું તો એ એના દ્વારા પણ ખેડૂત મિત્રોને ઘણા ખેડૂત મિત્રોને ફોન દ્વારા જણાવ્યું કે ભાઈ લીંબુના એન્ઝાઇમનું ખૂબ સારું રિઝલ્ટ આવ્યું છે અને અમે એવી પીળી મોલાદ છે તો એન્ઝાઇમ સાટવાથી ઘણો ફરક આ એન્ઝાઇમ છે આકડાનું છે પછી આકડા અમૃત છે પછી આપણે ખાટી સાસ છે બધી વસ્તુનો આપણે અને કઈ કેટલું કેટલું માપ વાપરવું કઈ કઈ રીતે વાપરવું એ આગળના વિડીયોમાં એ પ્રોસેસ અને બધાને કોલ પણ રિસીવ કરી છે આપણે અને કોલ માં પણ બધાને આપણે વ્યવસ્થિત બધાને સમજાવી કેવી છે કે ભાઈ ગાયદર ખેતીમાં સારું છે બરોબર અને તમારા ભાઈ પેસ્ટીસાઇડ રાસાયણિકમાં રૂપિયા બસે અને આમાં સારા રિઝલ્ટ છે અને લોકોના સ્વાસ્થ્ય પણ સારા રહે છે બરોબર હા એ રીતનું બધું આપણે કરીએ છીએ જાગૃતિ ખેડૂતને માટે મિત્રોને જણાવો આ કેટલા લિટરનો કેરબો છે પચાસ લિટરનો પચાસ લિટરનો કેર્બો ને ત્રણ એ વસ્તુ મિક્સ યાદ હોય આ ઉપર હદગજરી એજ ખંડ છે અળદર અજમા અને હિંગ હા જોકે જો ખેરત મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ